गुड मॉर्निंग। आजनो आपणो टॉपिक बहुत इंटरेस्टिंग टॉपिक है और आजनो लेक्चर बहुत मस्त जवानो छे। शू काम तो के आजनो जे टॉपिक है ई कोई हाईवे ऊपर तमे जोयुं हशे ज्यारे तमे टर्न लो छो ने त्यारे आ नाना नाना स्पीड ब्रेकर बनावेला होय छे। तो एनो जे पर्पस छे शू काम त्यां एवा नाना स्पीड ब्रेकर बनाव्या छे ई आपणे समजवानुं छे। बराबर आपणने एक वस्तु खबर छे कि ज्यारे आपणे कोई तीव्र वळाक लई वाहनमां त्यारे आपणने एक फीलिंग अंदरथी एवी आवे कि हमणां रस्तानी बार फेंकाई जाशुं। बराबर छे। तो ई जे बळ आपणे अनुभवी छे ने छोकरो ई एक्चुअली आभासी बळ छे, आपणी ઉપર કોઈ બળ લાગતું નથી। પણ આપણું બોડી જે સ્ટ્રેટ રોડ ઉપર જતું હતું ઈ દિશામાં ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે, જે આપણું જડત્વ છે ઈ આપણને એવું કરાવે છે। પણ જેવું હેન્ડલ તમે ટર્ન લ્યો છો એટલે તમારું આખું બોડી પ્લસ બાઇક એક ચોક્કસ કેન્દ્રગામી બળને લીધે વર્તુળાકાર માર્ગે ગતિ કરવાની શરૂઆત કરે છે। એટલે બોડીને વર્તુળાકાર માર્ગે દોરવામાં આવે છે જ્યારે બોડી જડત્વને લીધે ખરેખર સીધું જવાનો પ્રયત્ન કરે, મતલબ રસ્તા ઉપરથી ફેંકાવાનો પ્રયત્ન કરે। તો એ જે આભાસી બળ છે છોકરાઓ, એ કેન્દ્રગામી બળની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં લાગે, અને કેન્દ્રગામી બળનું આભાસી બળ એને આપણે નામ આપી છીએ કેન્દ્ર ત્યાગી બળ, જે કેન્દ્રથી દૂર તરફ ધક્કો લગાડે ને એવું। આપણને ખબર છે વર્તુળ ગતિ કરતા હોય, તમે ફનવર્લ્ડમાં ગયા હો, રાઇડ્સમાં બેઠા હો, તો સ્પેશિયલી જ્યારે રાઉન્ડ રાઉન્ડ વાળી રાઇડમાં બેસો ને ત્યારે જ્યારે એકદમ સ્પીડથી રાઉન્ડમાં ફરે ને ત્યારે તમે બાર ફેંકાતા હો ને તમને એવો ભાસ થાય। એકચ્યુઅલી તમને બાર ફેંકવામાં નથી આવતા, તમારી ઉપર તો કેન્દ્રગામી બળ લગાડેલું છે, પણ તમારું બોડી જે સ્ટેટિક પરિસ્થિતિમાં હતું, સ્થિર હતું, એ જડત્વમાં રહેવા માટે થઈને એ કેન્દ્રગામી બળની ઓપોઝિટમાં એક ફોર્સ ફીલ કરે છે। દેટ ઇઝ કોલ્ડ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, એટલે કે કેન્દ્ર ત્યાગી બળ અનુભવાય છે। એવી જ રીતે જ્યારે તમે ટર્ન લ્યો છો ફૂલ સ્પીડમાં ત્યારે તમારું બોડીને પ્લસ બાઇક બાર ફેંકવાનો પ્રયત્ન કરે છે, પણ બાર એને કોણ નથી જવા દેતું, તો એ છે આપણા વાહનના ટાયર અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ। એ ઘર્ષણ બળ આપણને બાર ફેંકાતા રોકે છે। તો એનો મતલબ એવો થયો ને કે તમે ચોક્કસ સ્પીડથી જ ચલાવી શકો, જો ઓવર સ્પીડથી ચલાવશો ટર્ન લેશો તો ગાડી રસ્તાથી નીચે ઉતરી જશે, બાર તરફ ફેંકાઈ જશે। તો આપણે આજના આ ક્વેશ્ચનમાં નક્કી કરવાનું છે કે કેટલી સ્પીડથી બાઇક ત્યાં ચલાવીએ કે જેથી કરીને આપણે બારે ફેંકાઈ ન જઈએ। બરાબર છે। તો એના માટે મેં બે ડાયાગ્રામ લીધા છે। એક ડાયાગ્રામ એવો છે, આપણે ઉપરથી જોઈ છીએ, આકાશમાંથી ડ્રોનથી જોઈ છીએ કે આ એક કાર છે, વર્તુળાકાર ગતિ કરે છે અથવા તો અહીંથી રસ્તો આવે છે અને તીવ્ર વળાંક લઈને આમ જવું છે। તો અહીંયા એણે જ્યારે તીવ્ર વળાંક લીધો તો વળાંક લેવા માટે વર્તુળ ગતિની જરૂર પડે, તો અહીંયા વેગ આ દિશામાં છે, અહીંયા વેગ આ દિશામાં છે, વેગની દિશા બદલાણી એટલે પ્રવેગી ગતિ થઈ, વર્તુળાકાર રસ્તો છે એટલે કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ, તો કેન્દ્રગામી બળે મળવું જોઈએ। એટલે આપણે એવું કીધું કે ભાઈ ચલો આની ઉપર એક કેન્દ્રગામી બળ હોવું જોઈએ, એફસી। કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે તારવું ગઈકાલના લેક્ચરમાં કે કેન્દ્રગામી બળ એફસી બરાબર એમ ઇન્ટુ એસી થાય, પણ એસી આપણે આગલા ચેપ્ટરમાં સાબિત કર્યું હતું વિસ્કર બાય આર થાય। તો આટલું કેન્દ્રગામી બળ આની ઉપર લાગતું હોવું જોઈએ કે જેને અંદર તરફ ગતિ કરાવે છે, જ્યારે એક આભાસી બળ લાગશે જે એને એ ગતિનો વિરોધ કરતું હોય જડત્વને લીધે, એ આપણને ફીલ કરાવશે તો એ કેન્દ્ર ત્યાગી બળ થશે। તો આપણને એમ પૂછ્યું છે કે તો ભાઈ અહીંયા તમે કેટલી સ્પીડથી ચલાવશો કે આ બાઇક કે કાર અહીંથી બહાર ફેંકાઈ ન જાય, એક આ વ્યૂ છે ઉપરથી જોઈ છે। ઉપરથી જોતા આપણને જે વક્રાકાર માર્ગ છે એની ત્રિજ્યા દેખાણી આર, ઓકે, આનો વેગ છે સ્પર્શકની દિશામાં વી ઉપરથી જોઈ તો, હવે તમે જુઓ છો જમીનને પેરેલલ, મતલબ વર્તુળાકાર રસ્તો આવી રીતે છે, તમે જુઓ છો એક કાર આવી રીતે ટર્ન લીએ છે, તો કાર જ્યારે આમ જતી હશે ત્યારે વેગ તમને અંદર તરફ જોવા મળશે, કારનું વજન છે એ જમીન તરફ નીચે હશે, જમીન વડે કાર પર લંબબળ લાગશે એ ઉપર તરફ હશે, અને કેન્દ્રગામી બળ છે એ વર્તુળના કેન્દ્ર તરફ હશે। તો મેં એ દર્શાવ્યું છે, જુઓ હવે આ જમીનવાળો ભાગ છે, આ એના પાછલા બે ટાયર દેખાય છે, કાર આગળ તરફ જાય છે એટલે વેગ અંદર તરફ થયો, આ લંબબળ એન છે, આ એમજી વજન બળ છે, અને જે કેન્દ્રગામી બળ હતું એ કોણ પૂરું પાડતું હતું, ઘર્ષણ બળ અંદર તરફ, તો જ બહાર નહોતું ફેંકાતું ને, માની લો અહીંયા ટાયર લીસા હોત તો એ બહાર ફેંકાઈ જાત, એનો મતલબ ઘર્ષણ બળ જ છે જે એને વર્તુળ ગતિ કરાવે છે, તો આ ઘર્ષણ બળ મેં કેન્દ્ર તરફ લીધું, આ છે એનું કેન્દ્ર। તો એનો મતલબ એમ થયો કે જો ઘર્ષણ બળ એફએસ અને કેન્દ્રગામી બળ એમ વી સ્ક્વેર બાય આર આ બે વચ્ચેનો ચોક્કસ સંબંધ આપણને ખબર પડી જાય તો આપણે કહી શકીએ કે સલામતી રહેશે કે નહીં। હું તમને એમ કહી દઉં, તમે સ્પીડ વધારતા જાઓ છો, વધારતા જાઓ છો, વધારતા જાઓ છો, બરાબર છે, સ્પીડ વધારતા જાઓ છો, સ્પીડ વધારતા જાઓ એટલે ઘર્ષણ બળ એના જેટલું જ છે એ વધતું જશે,
પણ આપણે જોયું હતું કે એક ઘર્ષણ બળની કિંમત એવી આવે છે જ્યાંથી પછી ઘર્ષણ બળ વધતું અટકી જાય, જેને આપણે એફએસ મેક્સ કહેતા હતા. પછી પદાર્થ ગતિમાં આવે છે, સ્થિર હોય તો ગતિમાં આવે, ઘર્ષણ બળથી વધારે બળ હોય તો. એટલે જો કેન્દ્રગામી બળ, મતલબ જો તમારી સ્પીડ વધી જશે અને એને લીધે કેન્દ્રગામી બળનું મૂલ્ય વધી જશે, ઘર્ષણ બળ કરતાં વધી જશે, તો આપણે બહાર ફેંકાઈ શકીએ. મતલબ જો એફએસ આ કેન્દ્રગામી બળ કરતાં નાનું થઈ જાય, ઘર્ષણ ઓછું થઈ જાય, ટાયર લીસા થઈ જાય અથવા સ્પીડ વધી જાય, તો એવા કિસ્સામાં કેન્દ્રગામી બળ મોટું હશે અને ઘર્ષણ બળ ઓછું થશે. એવા કિસ્સામાં પદાર્થને જરૂરી કેન્દ્રગામી બળ મળશે નહીં, કેમ કે અહીં કેન્દ્રગામી બળ પૂરું કોણ પાડે છે? ઘર્ષણ. હવે ઘર્ષણની કિંમત જ તમારી સ્પીડને લીધે જે જરૂરી કેન્દ્રગામી બળ છે એના કરતાં ઓછી થઈ ગઈ, એટલે તમે બહાર ફેંકાઈ જશો. ખ્યાલ આવ્યું? તો આપણે એફએસ લેસ ધેન એમવી સ્ક્વેર બાય આર છે, એમાંથી વેગ શોધવાનો છે કે ભાઈ કેટલા વેગથી ચલાવે કે બહારથી બહાર ફેંકાય નહીં. તો હું એમ કહી શકું ને કે એફએસની કિંમત ગ્રેટર ધેન એમવી સ્ક્વેર બાય આર હોવી જોઈએ. જો ઘર્ષણ બળ જરૂરી કેન્દ્રગામી બળ કરતાં વધુ હોય તો બહાર નહીં ફેંકાય, અથવા એના જેટલું હોય તો એની લિમિટ આવી જશે કે ભાઈ આટલા વેગથી હલાવો, એની ઉપર જરા કઈ સ્પીડ વધી તો બહાર ફેંકાઈ ગયા. તો આપણે આ શરતને ચર્ચામાં લેવાની છે. ચલો થિયરી જુઓ. આકૃતિમાં સમતલ વક્રાકાર, સમતલ વક્રાકારનો મતલબ રસ્તો છે એ એકદમ ઢોળાવવાળો વળાંક નથી, આમ વળાંક નથી, રસ્તો છે આવી રીતનો વળાંક આપ્યો છે, બરાબર? ઢોળાવવાળો એ આવશે નેક્સ્ટ ટોપિક. સમતલ વક્રાકાર રસ્તા પર ગતિ કરતું વાહન બતાવ્યું છે, વાહનનું દળ એમ છે, રસ્તાના વળાંકની ત્રિજ્યા આર છે, આમાં દર્શાવેલું છે. વાહન ઉપર ત્રણ બળો લાગે છે, આ ડાયાગ્રામમાંથી લેશે જે બીજી આકૃતિમાં દર્શાવેલ છે. પહેલું તો કે વાહનનું વજન બળ અધો દિશામાં નીચે તરફ, સપાટી વડે લાગતું લંબન ઉર્ધ્વ દિશામાં, અને કેન્દ્ર તરફ લાગતું ઘર્ષણ બળ એફએસ બરાબર મ્યુ એસ ઇન્ટુ એન, રસ્તાને સમાંતર અને કેન્દ્ર તરફ. વાહન પર ઉર્ધ્વ દિશામાં સંતુલન હોવાથી, ઉર્ધ્વ દિશા એટલે વાય એક્સ ઉપર વાહન સંતુલનમાં નથી, ઉપર જતું નથી નીચે જતું, એનો મતલબ એન અને એમજીનો ટોટલ ઝીરો થશે. તો હું લખી શકું સમેશન એફ વાય બરાબર ઝીરો, આ સ્ટેપનો લખો તો હાલે ડાયરેક્ટ, હવે ખબર પડી જાય એન માઇનસ એમજી ઝીરો થાય તો એન બરાબર એમજી. સમીકરણ એક, જ્યારે ઘર્ષણનો દાખલો આવે ને ત્યારે પહેલાં એન ગોતી લો, એના વગર બધું અધૂરું રહેશે, તો એન ખબર હોવી જોઈએ તમને. આ રેડી એટલું. હવે વર્તુળ ગતિમાં જરૂરી કેન્દ્રગામી બળ રસ્તાની સપાટીને સમાંતર છે. કેન્દ્રગામી બળ શું છે? તો કે આ રસ્તાની સપાટી, એને સમાંતર જે છે એ કેન્દ્રગામી બળ છે. એની કોણ આપે છે? તો કે રસ્તા અને વાહનના ટાયર વચ્ચે જે સંપર્ક બળ હોય, સંપર્ક બળ એટલે રિએક્ટિવ ફોર્સ, જેને આપણે આરથી દર્શાવતો હતો. તો રિએક્ટિવ ફોર્સ ક્યાંક આ દિશામાં હોવું જોઈએ. આરનો સપાટીને લંબ ઘટક લંબ બળ કહેવાય અને આરનો સપાટીને સમાંતર ઘટક ઘર્ષણ બળ કહેવાય. અમે આની પહેલાંય ચર્ચા કરી છે. તો આ ફરીથી વાક્ય જુઓ. વર્તુળ ગતિમાં જરૂરી કેન્દ્રગામી બળ રસ્તાની સપાટીને સમાંતર છે અને તે રસ્તાને વાહનના ટાયર વચ્ચે, આ ટાયર વચ્ચે જે રિએક્શન ફોર્સ લાગ્યો ઈ આર, એનો સપાટીને સમાંતર ઘટક એટલે કે ઘર્ષણ છે, એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો એનો મતલબ ઘર્ષણ બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો હું એફએસ અને એફસી સેન્ટ્રિપેટલ ફોર્સ બેને સરખાઈ શકું, માટે એફએસ બરાબર શું થાય? એમબી સ્ક્વેર બાય આર થાય. હવે અહીં એફએસ શું છે? તો કે વાહનની રસ્તા પરથી બહાર ફેંકાવાની જે અપેક્ષિત ગતિ છે, ફેંકાતું નથી તો એ અપેક્ષિત ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ થયું. હવે અહીંયા કીધું કે જો ઘર્ષણ બળ જરૂરી કેન્દ્રગામી બળ આવે, મતલબ તમારી સ્પીડ ઉપર ડિપેન્ડ કરશે કે આટલું તો ઘર્ષણ બળ હોવું જ જોઈએ. મતલબ તમારે જો ફૂલ સ્પીડથી જવું હોય તો એફએસનું મૂલ્ય બહુ ઊંચું લેવું પડે, મતલબ ટાયર એકદમ ખરબચડા જોઈ, રોડ એકદમ ખરબચડો હોય તો તમે ફૂલ સ્પીડથી ટર્ન લ્યો તો વાંધો ન આવે. એટલે જ્યારે વળાંક આવે છે ને સ્પીડ બ્રેકર મૂકી દેતા, જેથી ઘર્ષણ વધી જાય તો બહાર ફેંકાવાના ચાન્સ ઘટી જાય. એટલે જો ઘર્ષણ બળ એમવી સ્ક્વેર બાય આરથી ઓછું હશે તો એ બહાર ફેંકાઈ જશે, અને જો એફએસ ગ્રેટર ધન ઇક્વલ ટુ એમવી સ્ક્વેર બાય આર, કેન્દ્રગામી બળ જેટલું કે એનાથી વધારે ઘર્ષણ હશે, ટૂંકમાં ઘર્ષણ જાજુ જોશે કેન્દ્રગામી બળ કરતાં અથવા એના જેટલું, તો વાહન રસ્તા ઉપર સલામત ગતિ કરી શકે છે. જેમ જેમ વાહનનો વેગ વધતો જાય, જુઓ વી જેમ જેમ વધતો જાય એમ એમ આ મૂલ્ય વધતું જશે. આ વધશે એટલે એફએસને વધવું પડશે, કેમ કે શરૂઆતમાં તો બે સરખા જ હશે, આ એક ન્યૂટન, આ એક ન્યૂટન, બે ન્યૂટન, બે ન્યૂટન. પણ માની લો કે એફએસ મેક્સ 10 ન્યૂટન છે, તો આ વેગ તમે 10 ન્યૂટન સુધી કરશો ત્યાં સુધી સેફ છે. પણ જેવો વેગ તમે વધાર્યો કે આ બળ 11 ન્યૂટન થઈ ગયું, તો ઘર્ષણ બળની મેક્સિમમ વેગ તો 10 ન્યૂટન હતી, જ્યારે એમવી સ્ક્વેર બાય આર તો 11 ન્યૂટન જોઈ છે.
मतलब जो 11 न्यूटन जेटलू केन्द्रगामी बल लागे तो ज वर्तुळ गति थाय, पण तमारू केन्द्रगामी बल तो घर्षण बल आपे छे, नहीं तो 10 न्यूटन मेक्सिमम लिमिट उपर, तो एनो मतलब 1 न्यूटन बळने लीधे तमे बहार फेंकाई जाशो। जेम जेम वाहनों वेग वधतो जाशे तेम तेम जरूरी केन्द्रगामी बल वधशे, तेने लीधे घर्षण पण वधतुं जाशे, केम के बेय सरखा थाय ने। ज्यारे घर्षण बळनी किंमत fs मेक्स थशे त्यारे ई बार फेंकावानी अणी उपर आवशे, त्यां सुधी वाहन सलामत झड़पती गति करशे। तो आपणने खबर छे fs बराबर fs मेक्स लखीए अहींया, fs मेक्स बराबर शू छे, fs मेक्स बराबर μs इंटू n छे। mv स्क्वेर बाय r, fs मेक्स की किंमत अहींथी आपणे लईए, mv स्क्वेर बाय r बराबर μs mg थाय बराबर। तो अहीं तमारे वी मेक्स लखवो पड़शे। छोकरो आ प्रश्ननो जवाब तमारे pdf फाइल ने बदले आमांथी लखवानो रहेशे, बराबर छे। वी मेक्स अहीं वी मेक्स આમાંથી લખજો, વી એમવી સ્ક્વેર મેક્સ બાય આર બરાબર મ્યુએસ એમજી, એમએમ બે બાજુથી ઉડી ગયા, બરાબર છે, અને એમએમ ઉડી જાય એટલે વી સ્ક્વેર મેક્સ બરાબર, અહીં વચ્ચે બરાબર છો આ, બરાબર મ્યુએસ આરજી થાય, તો વર્ગમૂળ લઉં તો વી મેક્સ બરાબર મ્યુએસ આરજી। મ્યુએસ શું છે? તો કે ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક, આર છે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે, જી ગુરુત્વ પ્રવેગ છે। એનો મતલબ જો તમે રૂટમાં મ્યુએસ આરજી ઝડપથી જાશો તો તમને કોઈ પ્રકારની નુકસાની થશે નહીં, બહાર ફેંકાશો નહીં, જો વેગ આનાથી જરા કે વહી દો એટલે બહાર ફેંકાઈ જશો, રેડી। આમ સમીકરણ 2 એ વાહનની મહત્તમ સલામત ઝડપ છે અને વી મેક્સ બરાબર રૂટમાં μs rg થાય। વાહનને સલામત ગતિ કરવા માટે તમારે વાહનની ઝડપ μs rg જેટલી વર્ગમૂળમાં એના જેટલી કે એનાથી ઓછી સ્પીડ રાખો ત્યાં સુધી વાંધો નહીં। એટલે તમે જો સાયકલને લાવતા હોય, ચક્કર ફરતા હોય ને, તો તમે અમુક ઝડપ કરતાં વધારે ઝડપથી ચલાવી નહીં શકો, વધારે ઝડપથી ચલાવવાનું ટ્રાય કરશો ને તો તમે ટ્રેક ઉપરથી નીચે ઉતરી જશો। ઓકે, તો અહીંયા આ ટોપિક પૂરો થઈ છે। હવે આ તો વાત થઈ સમતલ વક્રાકાર રસ્તા માટે, હવેનો જે ટોપિક છે એ ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટેનો છે, એની થોડોક હાર્ડ છે, એ લખીને તૈયાર કરો, આ લખીને તૈયાર કરજો, બહુ જરૂરી છે। ક્વેશ્ચન 29 છે કે ઢોળાવવાળા વક્રાકાર રોડ પર ગતિ કરતા વાહન માટે ફ્રી બોડી ડાયાગ્રામની મદદથી મહત્તમ સલામત ઝડપ વી મેક્સનું સૂત્ર તારવું। ફ્રી બોડી ડાયાગ્રામ મેં તમને કીધું હતું કે આખું બોડી ડ્રો કરવાને બદલે એક ડોટ લઈને એની ઉપરના બધા બળો દર્શાવી દો, તો એને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય। ઓકે, અહીંયા તમે જે ડાયાગ્રામ જુઓ છો ને, પહેલાં ઇમેજિન કરો, તમે જોયું હશે ઓલા કારના રેસના ટ્રેક હોય ને, એનો રસ્તો જે ટર્ન લેતો હોય ને, સીધો આમ ટર્ન ન લેતો હોય, એ બહારનો છેડો થોડો ઊંચો રાખેલો હોય, ટર્ન એનો આવી રીતનો હોય, આમ ખ્યાલ આવે? કોઈ પણ જગ્યાએ તમે જાઓ જ્યાં હેવી વળાંક આવતા હશે ને, ત્યાં રસ્તો સમક્ષિતિ જરૂરને બદલે થોડોક ઢોળાવવાળો રાખ્યો હોય, તો એ થીટા ખૂણો છે ને બહુ મહત્ત્વનો ભાગ ભજવે। એનું તમને એક સરસ ઉદાહરણ આપું, મેં તમને એમ કીધું હતું કે એક પદાર્થ ટેબલની સમક્ષિતિ સપાટી પર સ્થિર પડ્યો હોય, જેમ જેમ તમે એને થીટા આપતા જાઓ એમ એમ એના ઘર્ષણમાં ફેર પડી જાય, યાદ આવ્યું? તો એનો મતલબ અહીંયા થીટા ખૂણે રાખવાનું એક ફાયદો છે કે જો રસ્તાને થીટા ખૂણો આપવામાં આવે, ઢોળાવ બનાવી દીધો હોય, તો બળનો જે ઘટક છે, પેલા બળ જે ઘર્ષણ બળ છે એના માટે થીટા 0 રહેશે, હવે થીટા શું થશે? તો કે વધી જશે, થીટા વધશે એટલે એફ સાઇન થીટા ઘટક જે છે એનું મૂલ્ય વધશે, થીટા વધ્યો, પહેલાં સાઇન 0 હતું, તો જેમ થીટા વધશે એમ ઘર્ષણનો ભાગ વધી જશે એટલે બહાર ફેંકાવાની સંભાવના ઘટી જાય, તો ઢોળાવવાળો રસ્તો જે છે એ કેન્દ્ર તરફનું ઘર્ષણ બળ વધારવાનું કામ કરે છે, જેનાથી સેફ્ટી વધી જાય છે। તો આપણે એને સમજીએ, પ્લસ હજી એક લંબ બળ પણ એમાં બહુ અગત્યનો ભાગ ભજવશે, ડાયાગ્રામને સમજતા જઈએ। તમે જુઓ તો આ રેસિંગ કારનો વર્તુળાકાર ટ્રેક છે અને મેં રસ્તાને વચ્ચેથી કટ કરેલો છે, મતલબ ક્રોસ સેક્શન આડછેદ લીધો છે, તો આ જે ભાગ છે છોકરાઓ આ જમીનવાળો ભાગ છે, અહીંયા સિમેન્ટ કોન્ક્રીટ ભરેલો છે, રસ્તાનો આ જે છેડો છે એ રસ્તાના આ છેડા કરતાં અમુક ઊંચાઈએ રાખેલો છે, સમજાય છે ને? રસ્તો તો ખરેખર આ છે, આ રસ્તો છે, આ જમીન છે, જમીન સાથે બહારનો છેડો ઊંચો છે, જ્યારે અંદરનો છેડો નીચે તરફ છે, અહીંયા જે ખૂણો બને છે આ ખૂણો થીટા જેટલો લીધેલો છે, ખ્યાલ આવ્યો? તો આવો ઢોળાવવાળો રસ્તો છે તો એવામાં મેક્સિમમ જે સ્પીડ છે, સેફ સ્પીડ જે છે એનું મૂલ્ય ઊંચું આવશે, કેવી રીતે એ જોઈ, પહેલાં તો આની ઉપર લગતા બળોની ચર્ચા કરીએ, તો આ એક કાર છે જે રોડ ઉપર આવી રીતે જવાની છે,
ત્યારે એને જમીનને લંબરૂપે વજનબળ લાગે એ મેં દર્શાવી દીધું એમજી. સપાટી આ છે તો સપાટીને લંબરૂપે જે બળ લાગે એને આપણે એનથી દર્શાવી છીએ. અને બાર ફેંકાઈ જતો તો એને રોકતું બળ જે છે ઘર્ષણ બળ એ સપાટીને સમાંતર આમ લાગે, કેમકે ઘર્ષણ બળ ઓલવેઝ સપાટીને સમાંતર, એટલે મેં આ ઘર્ષણ બળ દોર્યું. ખ્યાલ આવ્યો? હવે ધ્યાનથી જુઓ તો હું અહીંયા એનના બે ઘટક લઉં છું. જોજો, એનનો એક ઘટક મને અહીંયા મળે છોકરાઓ, તો આ જે ખૂણો છે એ કેટલો થાય ખબર? થીટા થાય. કેવી રીતે મને ખબર પડી કે એ ખૂણો થીટા થાય? તો મેં આની પહેલાં ઉદાહરણ 5.8 કે 9 કરાવ્યું હતું ને એમાં મેં કીધું હતું કે ભાઈ એની આગળના લેક્ચરના નોંધમાં મેં કીધું હતું કે આ પ્રકારની ડાયાગ્રામ 5 વાર ડ્રો કરજો, તમારો ઉપયોગ આવશે. તો હું તમને યાદ કરાવું, ત્યારે આપણે અહીંથી એક બાજુ દોરી હતી એમ યાદ આવે છે, અને આ ખૂણો થીટા થયો તો યાદ છે. અત્યારે મારે એની જરૂર નથી, પણ આ થીટા થયું તો સામેનો ખૂણો એ થીટા થયો ને, કેમકે ચોકડીવાળા જે ખૂણા હોય અભિકોણની જોડ કહેવાય, આ થીટા હોય તો આની થીટા થવું પડે. સમજણી વાત? તો આ ખૂણો થીટા થયો, હવે મારે આની જરૂર નથી, એમ જી તો આપણે નીચે જ રાખ્યા. તો એનનો આ દિશાનો જે ઘટક છે થીટાની પાસેની બાજુ થઈ, એટલે ઉપર તરફ એન કોસ થીટા થયો. પછી એનનો જે આ ઘટક મળશે એ શું થશે? તો કે થીટાથી દૂરનો ઘટક થયો, એટલે આને હું એન સાઈન થીટા કહી શકું. તમે જોઈ શકો છો આ ઘટક છે એ આ તરફ આવ્યો, એટલે કે આમ ધ્યાનથી જુઓ ને તો જમીન અહીંયા છે, આ જમીન છે, આ જમીન જ છે, પણ રસ્તો આખો આમ હોય ને, તો જમીનને સમાંતર એ એન સાઈન થીટા ઘટક લાગ્યું, મતલબ એ કેન્દ્ર તરફ આવે છે. એની દિશા કઈ તરફ છે? કેન્દ્ર. કેન્દ્રવાળી લાઈન આ છે ને, તો કેન્દ્ર તરફ આવ્યું એ બળ, તો કેન્દ્રગામી બળમાં એ ભાગ પર જશે. બીજી વસ્તુ, એફ જે છે એનાય બે ઘટક મળે. એફનો એક ઘટક જો આ એમ જીની દિશામાં આવે આ તરફ, અને એફનો એક ઘટક આ તરફ આવે. સમજાય છે? તો ધ્યાનથી જો આ ઝેડ બને છે, બને છે. તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણાને પણ થીટા થવું પડે. ખ્યાલ આવ્યું? આ થીટા થાય તો એફએસ અવળું, આ એફએસ છે આપણું, તો આ ઘટક થીટાની પાસેની બાજુનો, એટલે આ ઘટક શું થાય? એફએસ કોસ થીટા ઘટક થયો. તમે જોઈ શકો છો એન સાઈન થીટા અને એફએસ કોસ થીટા પેરેલલ આવ્યા, બે કેન્દ્ર તરફ છે, એટલે બે બળ ભેગા થઈને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. જ્યારે આ ઘટક છે એ થીટાથી દૂર છે, એટલે એફએસ સાઈન થીટા થશે. આ ડાયાગ્રામનું એક્સપ્લેનેશન છોકરાઓ આનો સ્ક્રીનશોટ પાડી લેજો ને, થોડુંક એનલાર્જ કરીને જોજો, એટલે તમને બહુ ક્લિયરલી વિઝિબલ થાય અને સમજી શકો. બીજી વસ્તુ, આ એક્સપ્લેનેશન 2-3 વાર જોજો, પછી થિયરીમાં આગળ વધજો, નહીં તો આગળની થિયરીમાં ગોટા થઈ જશે. આટલો ખ્યાલ આવ્યો? તો અહીંયા ડાયાગ્રામ થોડો ગીચ ગૂંચવાળાવાળો થઈ જાય છે, એટલે આપણે એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ લેવો પડે. હવે ખબર પડી ને ફ્રી બોડી ડાયાગ્રામની ઉપયોગીતા શું છે? ફ્રી બોડી ડાયાગ્રામમાં હું રસ્તો નહીં દોરું, કારે નહીં દોરું, કારની બદલે એક ડોટ લઈ લીધો. જુઓ ધ્યાનથી, તો આ કાર છે, કાર તરફ જે એક બળ નીચે લાગતું હતું એમ જી, એ મેં દર્શાવી દીધું. જો એમ જી છે, પછી એફ એસ સાઈન થીટા જે નીચે તરફ હતું એ મેં એની ઉપર જ દર્શાવી દીધું બીજો એરો કરીને. એફ બળ ખરેખર ઢોળાવને સમાંતર લાગતું હતું, એટલે એ ખૂણો, આ ખૂણો જમીન આયરન ખૂણો થીટા હતો. હવે તમે સમજી શકો, અહીંયા જો એફ એસ જે થીટા ખૂણે હતું, તો આ ખૂણો ઝેડ બને, એટલે યુગ્મકોણની જોડે આ થીટા થયો, તો આ એફ એસ કોસ થીટા થયો છે. બીજી વસ્તુ, આ ખૂણો થીટા છે તો આ 90 માઇનસ થીટા થાય, આ 90 માઇનસ થીટા થાય તો આ થીટા થાય, કેમકે આ 90 ડિગ્રી છે. તો આ થીટા થયો તો એનની પાસેનો ઘટક, એટલે એન કોસ થીટા, આ એનનો દૂરનો ઘટક, એટલે આ જ દિશામાં એન સાઈન થીટા એવો ને, તો આને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ. અહીંયા ખૂણા દર્શાવવાની જરૂર નથી, પણ એકવાર તમારું માઇન્ડસેટ હોવું જોઈએ કે ભાઈ કેવી રીતે આ ખૂણા આવે છે. ખ્યાલ આવ્યો ને આટલો? તો હવે હું એક્સપ્લેનેશન તરફ આગળ વધું છું. જો ધ્યાનથી, પ્રથમ આકૃતિમાં આર ત્રિજ્યાનો, જો આ સેન્ટર છે સી, અને આ આર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ આપણે ધ્યાનમાં લીધો. સમક્ષિતિજ સાથે થીટા કોણનો ઢાળ છે, આ સમક્ષિતિજ લાઈન, આ ઢાળ છે જે થીટા કોણે રહેલો છે. તો વાહન ઉપર 3 બળો લાગે છે. પહેલું બળ કયું છે? તો કે વાહનનું વજન બળ, એમ જી, અધો દિશામાં, એટલે કે નીચે તરફ. યાદ રાખજો, જ્યારે બળવાળા દાખલા સોલ્વ કરવાના આવે ત્યારે પહેલાં ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરી લેવાનું. પછી બીજો સ્ટેપ, એની ઉપર કેટલા મૂળ બળો લાગે છે એ મૂળ બળોને વર્ણવી દેવાનું. તો અહીંયા મૂળ બળો હતા, એમાં એક વજન બળ, એક ઘર્ષણ બળ જે સપાટીને સમાંતર લાગે છે, અને એક લંબ બળ જે સપાટીને લંબ લાગે છે. આ 3 મૂળ બળો હું એ વર્ણવું છું. જો આની પહેલાંની થિયરીમાં આપણે આવું જ કર્યું છે, વાહનનું વજન બળ એમ જી અધો દિશામાં, ઢાળવાળા રસ્તાની સપાટીને લંબ, આ ઢાળવાળો રસ્તો એની સપાટી એને લંબ બળ એન, કઈ દિશામાં? તો કે ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશા તો ન કહી શકાય, પણ સપાટીને લંબ જ લેવી પડશે. રસ્તાની સપાટીને સમાંતર આ રસ્તો છે, એની સપાટી એને સમાંતર ઘર્ષણ બળ, એને સમાંતર શું કામ? તો કે આ ફેંકાય તો બાર આમ ફેંકાય, બાર ફેંકાતી અપેક્ષિત ગતિનો વિરોધ આ દિશામાં થાય, એટલે એફએસ થયું.
હવે હું લંબબળના પાછા બે ઘટક લઉં છું, તો લંબબળના બે ઘટક હવે મને અહીંયા થીટા લેતા આવડવો જોઈએ. એ ડાયાગ્રામ, આ ડાયાગ્રામ પાંચો ડ્રો કરીને મને મોકલજો, પછી મને ખબર પડશે એના પાંચો ડ્રો કર્યો તો તમને આવડી ગયો. તો એન છે તો એનો પાછળનો ઘટક એન કોસ થીટા અને બીજો ઘટક એન સાઈન થીટા, એટલે લંબબળના બે ઘટક લીધા મેં. ઉર્ધ્વ દિશામાં જે ઘટક છે આ ઉર્ધ્વ દિશા થઈ એન કોસ થીટા, સમક્ષિતિજ દિશામાં ઘટક છે તો આ સમક્ષિતિજ દિશા થઈ આખી તો એ એન સાઈન થીટા છે. પછી ઘર્ષણ બળના બે ઘટક છે, એક અધો દિશામાં ઘટક તો અધો દિશામાં એફએસ સાઈન થીટા નીચે તરફ અને એક સમક્ષિતિ દિશા એટલે એફએસ કોસ થીટા. આને મેં ઋણ કે ધન કે એવું કંઈ અત્યારે દર્શાવ્યું નથી, એ છેલ્લે હું દર્શાવીશ, જોજો કેવી રીતે. હવે આ પાંચેય બળો ક્યાં ક્યાં, તો કે એક તો વજન બળ, પછી એક તો આ એન કોસ થીટા એન સાઈન થીટા, ત્રણ થયા અને આ ચોથું ને પાંચમું. આ પાંચેય બળો એક સાથે કાર ઉપર અનુભવાય છે, તો પાંચેય બળો મેં દર્શાવ્યા. જો આ એક બળ, આ બીજું બળ, આ ત્રીજું બળ, આ ચોથું બળ અને આ પાંચમું બળ. એન અને એફ એસ નથી દર્શાવતા કારણ કે એના ઘટકો આપણે દર્શાવી દીધા, પછી મારે આની જરૂર રહેતી નથી, એટલે પાંચ બળ દર્શાવી દીધા. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આ કાર નથી ઉપર જતી નથી નીચે જતી, એટલે સમક્ષિતિત સંતુલનમાં થઈ. તો એ મુદ્દો ટેક્સ્ટબુકવાળાએ નથી એડ કર્યો અને હવે જરૂર નથી, તમને હવે ખબર પડી જાય કે ભાઈ સમક્ષિતિજ સંતુલન હોવાથી, સોરી વર્ટિકલ એટલે કે શિરોલંબ સંતુલન હોવાથી શું થાય, તો કે ઉપરનું બળ અને નીચેના બળોનો સરવાળો બે સમાન હશે, એટલે કે એન કોસ થીટા બરાબર એમજી પ્લસ એફ સાઈન થીટા. નીચે તરફ જો બે બળ છે, એમજી નીચે છે, અહીંયા જો એમજી નીચે છે, એફ એસ સાઈન થીટા નીચે છે. આ બે બળનો સરવાળો જો આના જેટલો થાય તો જ આ કારનો ઉપર જઈ શકે, એનો નીચે જઈ શકે, રસ્તા ઉપર પડી રહે. તો હું અહીં લખી શકું શિરોલંબ સંતુલન હોવાથી, આ તમે એડ કરી શકો, સંતુલન હોવાથી ખ્યાલ આવ્યો. તો શું થયું, તો કે એન કોસ થીટા બરાબર એમજી પ્લસ એફ સાઈન થીટા. હું એમજીને કરતાં બનાવી લઈશ, તો એમજી બરાબર એન કોસ થીટા, એફ સાઈન થીટા આ બાજુ આવીને માઇનસ થઈ ગયા, સમીકરણ નંબર એક. તો અહીંયા ખાસ અગત્યનું આ સ્ટેપ તો બધાને આવડે, પછી આ કરતાં બનાવવાનું તમારે યાદ રાખવું પડે. અને આ ક્યારે યાદ આવે ખબર, થિયરીનું જો પેપર લેવાતું હોય ને તો આ તમને તો જ યાદ આવે છોકરાઓ, જો તમે સ્ટેપ વાઇઝ અને પાકું કર્યું હોય. એટલે આપણે આ સમીકરણ યાદ રાખશું, એમજી બરાબર એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા, સમીકરણ નંબર એક. આ તો મેં વાત કરી વર્ટિકલ કમ્પોનેન્ટની એટલે કે શિરોલંબ ઘટકોની, હવે વાત કરીશું હોરિઝોન્ટલ ઘટકોની. હવે જોજો ધ્યાનથી, આ જે કાર છે એ બાર ફેંકાઈ જાય તો એને આર દિશામાં બળ લાગે છે વેગ પ્રમાણે એમ વી સ્ક્વેર બાય આર, અને મહત્તમ સલામત ઝડપથી એટલે બાર ફેંકાવાની અણી ઉપર છે, હજી ફેંકાય એમ નથી, તો એ કેન્દ્ર ત્યાગી બળ જે છે એ આ તરફ લાગે. મેં વાત કરી હતી કે આપણે જ્યારે ટર્ન લેતા હોય ત્યારે આપણે તો અંદર તરફ ટર્ન લઈએ છીએ, પણ આપણી ઉપર એક એવું બળ અનુભવાય છે જે આપણને બાર ફેંકે છે. એ કેટલું હોય, તો કે જેટલું અંદર હતું ને એટલું જ બારે હોય, મતલબ જેટલું કેન્દ્ર તરફ બળ લાગતું એટલું જ તમને એમ વી સ્ક્વેર મેક્સ બાય આર જેટલું બહાર તરફ બળ અનુભવાય છે, એને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. લંબ બળ એન, આ એન એનો એક ઘટક એન સાઇન થીટા એટલે કે આ, બીજું ઘર્ષણ બળનો સમક્ષિતિજ ઘટક એટલે કે એફ એસ કોસ થીટા. આ બે બળ એવા છે જે વાહનને બહાર ફેંકાવવું હતું, અપેક્ષિત ગતિ જે હતી બહાર એ ફેંકાતા રોકવા માટે આ બે બળો જવાબદાર છે. આ બેનો સરવાળો જો આના જેટલો થાય તો આ પદાર્થ નહીં બહાર જાય નહીં અંદર જાય અને નિયમિત વર્તુળ ગતિ કરશે, ખ્યાલ આવ્યો. એટલે તમને કીધું છે કે આ લંબબળ એન અને ઘર્ષણ બળના સમક્ષિતિજ ઘટકો જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. જો મહત્તમ સલામત ઝડપ વી મેક્સ હોય તો જરૂરી કેન્દ્રગામી બળ એક આણે આપ્યું એક આણે આપ્યું, આ બે ભેગા થઈને જરૂરી કેન્દ્રગામી બળ આપ્યું. એટલે ખરેખર આને દર્શાવવાની જરૂર નથી, કેન્દ્ર ત્યાગી બળ તો તમને સમજાય એટલે કહું છું. બાકી હું એવું કહી શકું કે ભાઈ આ બેનો સરવાળો જરૂરી કેન્દ્રગામી બળ જેટલો થશે તો આ બાર ફેંકાશે નહીં ફેંકાય. એટલે એમ વી સ્ક્વેર મેક્સ બાય આર બરાબર એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા, સમીકરણ નંબર બે થયો. સમજે પડી, ફરીથી સમજો, લંબ બળનો સમક્ષિતિજ ઘટક, ઘર્ષણ બળનો સમક્ષિતિજ ઘટક બે અને બારની અપેક્ષિત ગતિનો વિરોધ કરતા હોય એવી રીતે વર્તે છે. એટલે કે આ બેનો સરવાળો જો કેન્દ્રગામી બળ જેટલો થાય તો આ પદાર્થ બારે ફેંકાશે નહીં અને સલામત રહેશે. એટલે મેં આ બેનો સરવાળો એટલે કે આ બેનો સરવાળો કોના જેટલો લીધો, તો કે મહત્તમ કેન્દ્રગામી બળ, તો કે કેટલું છે, તો કે એમ વી સ્ક્વેર મેક્સ બાય આર, એ બેને સરખાવી દીધા, સમીકરણ થયું આપણું બીજા નંબરનું, ખ્યાલ આવ્યો. હવે સમીકરણ બેને
एक वडे भागता એટલે બે ના છેદમાં આ એક મૂકો તો જો mv સ્ક્વેર max છેદમાં r એના છેદમાં હું mg લખું તો mm ઉડી જાય g છેદનો છેદ અંશમાં જાય બરાબર સોરી છેદનો છેદ છેદનો અંશ છે એટલે ઈ એક જ મિનિટ આ mv સ્ક્વેર max by r છે એટલે આવી રીતે બોલાશે mv સ્ક્વેર max by r છે અને અહીંયા mg છે એટલે છેદનો છેદ નથી છેદમાં જ જી છે એટલે આ એમ એમ કટ થયા અને છેદમાં છે એ આ છેદ એટલે ગુણાઈ જશે એટલે વી સ્ક્વેર મેક્સ ના છેદમાં આર જી આવું થશે એટલે અહીંયા લગભગ બધા આ જીને ઉપર ચડાવી દેતા હોય બરાબર તો એ ધ્યાન રાખવું તમારે એવું ન થવું જોઈએ આ જી આની સાથે ગુણાય હા આના છેદમાં કંઈક હોત તો આપણે બોલીને છેદનો છેદ અંશમાં એ બરાબર થાય આ અત્યારે છેદના અંશમાં છે એટલે છેદનો અંશ છેદમાં જાય ધ્યાન રાખજો તો મેં લખ્યું વી સ્ક્વેર મેક્સ બાય આર જી પછી એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા ના છેદમાં આવડવા એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા તો જો મેં બેનો ભાગાકાર કરી દીધો સમીકરણ નંબર 3 મળ્યા આપણને ઓકે હવે આગળ વધીએ મને અહીંયા ઘર્ષણ બળ દેખાય છે એફ શું હતું આપણા માટે ઘર્ષણ બળ હતું ને તો ઘર્ષણ બળ બરાબર તો આપણને ખબર છે કે ભાઈ એફ બરાબર μs ઇન્ટુ એન થાય મહત્તમ ઘર્ષણ બળ મળે આપણને એટલે એફ એસ થયું તો એફ એસ મેક્સ બરાબર μs ઇન્ટુ એન થયું તો હું એફ એસની બદલે આ કિંમત મૂકી દઈશ અહીં જુઓ વી સ્ક્વેર મેક્સ બાય આરજી એમ ના એમ એન સાઇન થીટા એમ ના એમ પ્લસ એફ એસની બદલે મેં લખ્યું μs ઇન્ટુ એન કોસ થીટા એના છેદમાં એન કોસ થીટા આ માઇનસ એમ ના એમ એફ એસની બદલે ફરીથી મેં લખ્યું μs એન સાઇન થીટા આટલું ક્લિયર થયું હવે જો એન 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 આ ચારેયમાં એન કોમન છે તો છેદમાંથી એન કોમન લઉં અંશમાંથી એન કોમન લઉં તો બેયના એન એન ઉડી જાય તો વૈધું શું અહીંયા તો કે અહીંયા વૈધો સાઇન થીટા પ્લસ અહીંયા વૈધો μs કોસ થીટા અહીંયા વૈધો કોસ થીટા અહીં ભૂલ છે આપણે એમ અહીંયા વૈધો કોસ થીટા માઇનસ અહીંયા વૈધો μs અને અહીંયા આવશે સાઇન થીટા આટલો ખ્યાલ આવ્યો બરાબર છે હવે વી સ્ક્વેર મેક્સ બાય આરજી આ એમનું એમ બરાબર અહીંયા જો હું આ પદને કોસ થીટા વડે ભાગી નાખીશ એના વડે ભાગીશ કોસ થીટા વડે એટલે આના છેદમાં કોસ ઇમેજિન કરો સાઇનના છેદમાં કોસ એટલે ટેન થીટા થાય તો મેં જો અહીં ટેન થીટા લખ્યા આના છેદમાં કોસ લખો તો કોસ કોસ ઉડી જાય ખાલી μs લીધા એટલે મેં μs લખ્યા આના છેદમાં કોસ વિચારો તો કોસના છેદમાં કોસ એટલે વન થાય તો મેં વન લખ્યા માઇનસ μs સાઇનના છેદમાં કોસ એટલે ટેન થાય તો જો અહીં ટેન થીટા આવ્યા મતલબ આ પદને અંશમાં કોસ વડે ભાગી નાખ્યું છેદમાં કોસ વડે ભાગી નાખ્યું તો આખા સમીકરણને કોસ વડે ભાગ્યું તો આખું સમીકરણ ટેનમાં રૂપાંતર થયું તો આ સ્ટેપ બહુ મહત્વનું હતું છોકરો આમાં ભૂલ થવી જોઈએ નહીં તો વી સ્ક્વેર મેક્સના છેદમાં આરજી બરાબર ટેન થીટા પ્લસ μs વન માઇનસ છેદમાં વન માઇનસ μs ટેન થીટા હવે આપણે તો મહત્તમ સલામત ઝડપ જોઈને તો હું વી સ્ક્વેર મેક્સને કરતા બનાવું તો આરજી આ બાજુ આવ્યો તો આરજી ઇન્ટુ બ્રેકેટ ટેન થીટા પ્લસ μs ડિવાઈડ બાય વન માઇનસ μs ટેન થીટા મારા વી મેક્સ જોઈએ છે એટલે મેં વર્ગમૂળ લીધું તો વી મેક્સ બરાબર રૂટમાં આરજી અને બ્રેકેટમાં ટેન થીટા પ્લસ μs છેદમાં વન માઇનસ μs ટેન થીટા સમીકરણ નંબર 4 છે જે ઢોળાવવાળા વક્રાકાર રોડ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપ આપે છે જ્યાં થીટા આપણને ખબર હોવો જોઈએ જો તમને આ થીટા ખબર હોય ત્રિજ્યા આર ખબર હોય અને ઘર્ષણ ખબર હોય તો આ બધી કિંમત મૂકો એટલે તમને જે સ્પીડ મળે એટલી સ્પીડથી વાહન ચલાવો એટલે તમારે અકસ્માતનો ભય રહે નહીં હવે સમજી શકો μsની હાજરી અહીં શું કામ છે તો આપણા રોડ ઉપર જે ઓલા ઝાઝા બધા સ્પીડ બ્રેકર બનાવી નાખ્યા બરાબર તો શું કામ એ સ્પીડ બ્રેકર ઝાઝા બનાવ્યા હોય બહુ નાના સ્પીડ બ્રેકર હોય તો કે એનાથી ઘર્ષણાંક ઊંચો આવે μsની કિંમત વધે આ કિંમત વધે એટલે પરિણામે આ પદ વધે આ પદ વધે એટલે તમે થોડીક વધારે સ્પીડથી ટર્ન લ્યો તોય તમે સેફ રહી શકો સ્પષ્ટ છે કે મહત્તમ સલામત ઝડપ વાહનના દળ પર આધારિત નથી તમે જુઓ આમાં દળ આવતું જ નથી કેમકે દળ તો આ દળ અને આ દળ બેનો ગુણોત્તર લીધો ત્યારે ઉડી ગયું આવી જ રીતે વક્રાકાર સમતલ રસ્તો હતો એમાંય દળ ક્યાંય આવતું નહોતું મતલબ દળ પદાર્થનું ગમે એ હોય મહત્તમ સલામત ઝડપ છે એક તો ત્રિજ્યા ઉપર આધાર રાખે એક તો જમીન સાથે રસ્તાનો ખૂણો શું છે એની ઉપર આધાર રાખે અને મહત્વની વસ્તુ જે ઘર્ષણાંક છે એની ઉપર આધાર રાખશે તો છોકરાઓ મને આ બે ક્વેશ્ચનના ડાયાગ્રામ તમારે 5-5 વાર દોરી અને મને વોટ્સએપ કરવાના રહેશે કેમકે નતરી આવડશે નહીં આ લેક્ચર આપણે પૂરો કરીએ